સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની અછતને લઈને આવડબાવડ અને બોરડીના પ્રદેશ તરીકે ઓળખાતો હતો, એટલે કે સૂકા પ્રદેશમાં થતી કાંટાળી વનસ્પતિઓના પ્રદેશ તરીકે ઓળખાતો હતો. પરંતુ નર્મદાના પાણી આવતા ખેડૂતોએ ખેતીમાં ધરખમ ફેરફાર થયા છે. જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત પાકનું વાવેતર છોડી હવે શેરડીના પાકનું વાવેતર કર્યું છે. પ્રાકૃતિક ખેતી કરવાના કારણે ઓછા પાણીમાં સારું એવું શેરડીનું વાવેતર કરાયું છે. તો જિલ્લાના ખોલડીયાદ, ટીંબા, બાળા અને રામપરા સહિતના ગામોમાં અંદાજે કુલ 100 વીઘાથી વધુ જમીનમાં શેરડીનો પાક લહેરાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર જેવા રાજ્યોને પાક ગણાતી શેરડીનું સુરેન્દ્રનગર જિલ્લામાં સફળ વાવેતર કરી આ ખેડૂતોએ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે. પાક મને સારો એવો લાગ્યો એટલે મેં શેરડીમાં ચાલુ કર્યું છે અને એની અંદર અમે જીવામૃત છે, ગાય ગૌકૃપામૃત બેક્ટેરિયા છે એવું બધું ગાય આધારિત ખેતી કરી અને સારું એવું ઉત્પાદન અમને મળે છે. શેરડીની અંદર મીઠાશ પણ સારી આવે છે, અમારા ગરાગી પણ સારી રહે છે, અમારી શેરડીની માંગ વધારે રહે છે એટલે અમને સારું એવું એમાંથી ઉત્પાદન મળે છે. અમારી ગઈ સાલ શેરડી 7 વીઘાની હતી તો અમારે છેલ્લે શેરડી ખતમ થઈ જતી એટલે અમે આ સાલ 9 વીઘાની શેરડી કરી છે અને શેરડીનું ઉત્પાદન આ સાલ અમારે થોડુંક વધારે રહેશે.